विराम बाद आपनुं स्वागत छे। आंतरराष्ट्रीय मिलेट वर्षनी उजवणी अंतर्गत राज्य सरकारनो मोटो निर्णय, 15 मे थी 15 जून सुधी टेकाना भावे मिलेटनी थशे खरीदी। बाजरी, जुआर अने रागीनी टेकाना भावे खरीदी थशे। मिलेटना टेकाना भाव प्रति क्विंटले नक्की कराया छे। बाजरीना टेकाना भाव 2650 नक्की कराया, तो जुआरना टेकाना भाव 3290 नक्की कराया। रागीना टेकाना भाव 3878 नक्की कराया छे। टेकाना भावे खरीदी माटेनी नोंधणीनी मुदतमां पण वधारो करवामां आव्यो छे। 15 मे थी 31 मे सुधी खेडूतो करावी शकशे नोंधणी। खेडूतो ग्राम्य विस्तारना ई धारा केन्द्रमां करावी शकशे नोंधणी। त्यारे नागरिक पुरवठा निगमना गोडाउनमां मिलेटनी खरीदी करवामां આવશે। અશો વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌતમ પાસેથી। ગૌતમ, મિલેટની ખરીદી કરવામાં આવશે સરકાર દ્વારા અને જે જાહેરાત કરવામાં આવી છે, શું વધુ માહિતી? ચોક્કસથી કહી શકાય કે ગુજરાતના ધરતીપુત્રો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે રાજ્ય સરકાર જે છે તે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને જે અંતર્ગત ટેકાના ભાવથી વિવિધ પ્રોડક્ટની ખરીદી કરશે, જેમાં બાજરી, જુવાર અને રાગીની ખરીદી કરવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે અને આ ખરીદી જે છે તે 15 મે થી લઈ અને 15 જૂન સુધી એટલે કે એક મહિના સુધી આ જે બાજરી, જુવાર અને રાગીની ખરીદી જે છે તે કરવામાં આવશે। જે અંતર્ગત વાત કરવામાં આવે તો 15 મે થી 31 મે સુધી તેની નોંધણી કરાવવા માટે ની મુદત જે છે તે પણ રાખવામાં આવી છે। જોકે ટેકાના ભાવથી ખરીદી માટે થઈને મુદતમાં પણ જે વધારો જે છે તે કરવામાં આવ્યો છે। જોકે ખેડૂતો જે છે તે સરકારના ટેકાના ભાવથી વેચાણ કરવા માટે થઈ અને તેઓ જે ખેડૂત ખાતેદાર હોય તે ગ્રામ્ય વિસ્તારના ઈ ધારામાં નોંધણી કરાવી શકે છે અને આ ખરીદીની વાત કરવામાં આવે તો નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનની અંદર જે ખરીદી જે છે આ તે કરવામાં આવશે। જી જી, આભાર ગૌતમ માહિતી આપવા બદલ।